થેન્ક યુ મને અહીંયા બોલાવી. આજે આજે કાર્યક્રમ કરી રહ્યા છે બહુ, અને હું તમારા કરતા વધારે એન્થુઝિયાસ્ટિક છું, કારણ કે આ યુનિક કાર્યક્રમ. આઈ થિંક વી આર ગોઈંગ ટુ બ્રેક અ ફ્યુ રેકોર્ડ્સ. હવે સૌથી પહેલા આજે બહેનોની વાતો તો એમ બીજા લોકો કરશે, એટલે હું આપણે તમે આપણા બહેનોની સેફ્ટી સિક્યોરિટી રિલેટેડ વાત કરીશ. ઓકે, તમારા કામની ચીજ છે, આપણા બધા બહેનોના કામની ચીજ છે. 1091 એક હેલ્પલાઈન છે, 10-91, કે જ્યારે બહેનો કોઈ બી તકલીફમાં હોય, તકલીફ જાણે કે કઈ ટાઈપની, બળાત્કાર, છેડતી, અપહરણ, આને તકલીફ કહેવાય, ત્યારે તમે અગર 10-91 ફોન કરશો અને ભલે તમે વાત નહીં કરી શકો, પણ તો બી પોલીસ તમને શોધી, તમારું લોકેશન શોધીને તમને બચાવવા આવશે. ખબર પડી? ફંડા બહુ સિમ્પલ છે, ક્લિયર છે કે ટેકનોલોજી યુઝ થાય છે. ટેકનોલોજીનું નામ છે હાર્ટ. હાર્ટનો મતલબ હેલ્પ, દિલ નહીં, પણ હેલ્પ, ઇમરજન્સી, એલર્ટ, રેસ્ક્યુ, ટર્મિનલ. હવે માની લો કે અત્યારે કોઈ મને હેરાન કરી રહ્યું છે, તો હું શું કરીશ? 10 ભરો યાર, હું શું કરીશ? 10-91 ડાયલ કરીશ, અને 10-91 એવી રીતે ડાયલ કરીશ કે સામેવાળાને ખબર ના પડે કે મેં ફોન કર્યો છે ને પોલીસ બોલાઈ છે. અને પછી હું ફોન પર વાત નહીં કરું, કારણ કે જ્યારે બી કોઈ આપણને હેરાન કરતું હોય અને તમે રીતે ફોન પર વાત કરો તો સામેવાળો તમને વાત કરવા દે, ફોન ફેંકી દે ને. એવું થોડું કે બેન વાત કરી લો પછી પ્રોગ્રામ કરીએ, ના કહે ને. એટલા માટે આપણે ખાલી 10-91 ડાયલ કરવાનો અને ફોન ગજવામાં મૂકી દેવાનો. ઓકે, આ જે નંબર છે ઇમરજન્સી નંબર છે, એટલે એ ટોલ ફ્રી નંબર છે, એટલે તમને બેલેન્સની ચિંતા ના કરતા, બરોબર? પછી ગજવામાં મૂક્યા પછી શું કરશો? બૂમ પાડજો સામેવાળાને, છોડ દે મુજે, ક્યાં કર રહા હૈ. આવી બૂમ પાડશો એટલે શું ફાયદો થશે? કે જે પોલીસનો ઓપરેટર તમારો ફોન સાંભળી રહ્યા છે, પોલીસ કંટ્રોલ રૂમમાં તમારો ફોન પિકઅપ થઈ ગયો છે, તમારું રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે, અને જે પોલીસનો ઓપરેટર તમારો ફોન સાંભળી રહ્યા છે, એ લોકો તરત તમારું લોકેશન જાણશે, અને લોકેશન જાણીને તરત પોલીસ કંટ્રોલ રૂમમાં જે અત્યારે બહાર બેટન ફરી રહી છે, એ સાયરન વગાડતી તમને બચાવવા આવશે. ઓકે, એટલે તમારે ખાલી 1091 ડાયલ કરવાનું. પાછળવાળા બેનો સાંભળ્યા? ઓકે, થેન્ક યુ. હવે બીજો પોઈન્ટ, આ તો એક સર્વિસ છે ઇમરજન્સી વાળી. હવે માની લો કે તમને કોઈ છોકરો યા છોકરી અશ્લીલ SMS, મિસ કોલ, વોટ્સએપ કઈ બી કરે, તો તમે શું કરો છો? શું કરો છો? ઓકે ઓકે ઓકે, જે બી કરતા હો, હવે હું કહું છું એવું કરજો, કેમ કરજો એ બી હું કહીશ પછી. હવે તમને કોઈ બી અશ્લીલ SMS, વોટ્સએપ, મિસ કોલ, ટિપ્પણીઓ કરે, તો તમારે ફરી 1091 ડાયલ કરવાનો, અને ત્યાં જે અમારી ઓપરેટર છે એને લખાઈ દેવાનું કે મને સાહેબ આ માણસ આવી રીતે હેરાન કરે છે. અમે તમને ગેરંટી આપીએ છીએ, અમારું વચન છે તમને, કે તમને કોઈ બી દિવસ પોલીસ સ્ટેશન અમે નહીં બોલાવીએ, તમને પોલીસ સ્ટેશન નહીં બોલાવીએ, જેને કોલ કર્યો છે એને, જે હેરાન થાય છે એને જોડે તમારી ઓળખ ગુપ્ત રાખશું. એટલે તમારી ઓળખ ગુપ્ત રખાશે એટલે કોઈને બહાર ખબર નહીં પડે કે તમે કમ્પ્લેન કરી છે. અને ત્રીજો પોઈન્ટ, કે તમારી કમ્પ્લેન સોલ્વ થયા પછી બી અમે એટલે પોલીસ એક મહિના સુધી તમારા કોન્ટેક્ટમાં રહેશે. એટલે કે તમારા કોન્ટેક્ટ એટલે તમે ફરી ફોન કરશે 3 વાર એક મહિનામાં કે તમને કંઈ હવે તકલીફ છે કે નહીં. અને જ્યારે બી તમે ફોન કરો ત્યારે જેવો તમે કમ્પ્લેન નોટ કરીને ફોન મૂકો છો કે તરત તમને SMS થી તમારો કમ્પ્લેન નંબર મળે છે. આ એટલે કામનો છે કે માની લો કે તમારે ટ્રેક કરવી હોય કે તમારી કમ્પ્લેનને શું થયું છે, તો તમે આ નંબરથી ટ્રેક કરી શકો. ઓકે, હવે આ તો તમે કમ્પ્લેન કરી લીધી, બીજી સાઈડમાં અમારા જે મેલ પોલીસ ઓફિસરો છે એ લોકો આજે હેરાન કરે છે, એને ફોન કરશે અને એને કહેશે, સીધી રીતે કહેશે કે ભાઈ તું બેનને હેરાન ના કર, ભલે કોઈ બી રીઝન હોય, રીઝન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તું આવી રીતે ફોન કરીને બેનને હેરાન ના કર, ના તો તારા અમે કેરેક્ટર સર્ટિફિકેટ. આ બધા બચ્ચાઓ છે, એ બચ્ચાઓને સૌથી ફેવરિટ શો હોય ખબર છે, નાના હતા ત્યારથી આપણે જોઈએ છે. આઈ લવ યુ રસના, એ મારા પપ્પા.
પણ યસ એક નહીં પણ આપણા ઓળખાણ આપી દઈએ કે રુદાન સંભાતા મેમ 1091 થી લઈને બધી જ તમારી સેફટી માટેની જેટલી પણ દીકરીઓ છે એમની સેફટી રહે એની માટેની વાત કરી રહ્યા છે સાયલેન્ટલી આપણે બધા સાંભળીએ જ્યાં પણ ઊભા છો ત્યાં ઊભા રહો પ્લીઝ આપણે સૌ પીછે છે જે મારા હેરાન કરે છે એને ફોન કરશે એને કહેશે કે ભાઈ તું છોકરીને હેરાન કરવાનું બંધ કર ના તો તારું કેરેક્ટર સર્ટિફિકેટ મોબાઈલ નંબર એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પાસપોર્ટ બધું તારું બંધ થઈ જશે ટર્મિનેટ થઈ જશે એટલે સામે વાળો આ કામ બંધ કરી દે છે અને તમને એ રીતે સહુલિયત થાય છે બીજો પોઈન્ટ હું જે પહેલા મેં કીધું કે તમે હવે કમ્પ્લેન કરજો કમ્પ્લેન એટલે કરવાની જરૂરી છે કે માની લો કે તમે આજે કમ્પ્લેન નથી કરતા તો કાલ ઉઠીને માણસ કોઈ બીજાને ત્રીજાને ચોથાને આપણી દીકરીને બહેનને મમ્મીને આંટીને હેરાન કરે છે એટલે તમારે કમ્પ્લેન કરવી જરૂરી છે હવે કમ્પ્લેન કરશો ને ખાલી આગળવાળા જવાબ પાડી દે પાછળવાળા બહેનો પાછળવાળા બહેનો કે બીજા મૂળમાં છે ત્યાં આગળ